જમીલા બેન, આજકાલ છે ને કઈક નવો ટ્રેન્ડ આવ્યો છે. પહેલા તો પિઝા બર્ગર નો ટ્રેન્ડ હતો, હવે પરાઠા નો ટ્રેન્ડ આવ્યો છે. હવે બધા બહુ પરાઠા ખાય છે, જાત જાત ના. હા, અને એટલા બધા અલગ અલગ સ્ટફિંગ વાળા પરાઠા હોય છે કે વાત ના પૂછો, અઢળક. અને પહેલા તો કેવું કે ખાલી મસાલામાં અલગ અલગ વેરાયટીઝ હતી, હવે તો જે પરાઠા બનતા હોય પરાઠામાં પણ વેરાયટી હોય છે. પરાઠાના ઉપરના પડમાં પહેલા શું હતું, ખાલી સ્ટફિંગમાં વેરાયટીઝ હતી, હવે કેવું પડ બનાવું એની અંદર ખૂબ જ વેરાયટીઝ આવે છે. તો આજે આ રસોડે પરાઠા જ બનાવતા શીખવાડો, પણ જે ઉપરનું લેયર હોય છે અલગ અલગ જેમ મળતા હોય છે એવી રીતે કંઈક ડિફરન્ટ થઈ જાય. હા, ચોક્કસ. તો શું બનાવશો આજે? આપણે જે સાદા પરાઠા હોય એને બદલે ચટણી પરાઠા કરીશું, ચટણી લેયર પરાઠા. અચ્છા. હા, એને જે ચટણી બનાવીશું ને એનાથી જ લોટ બાંધીશું, એટલે જે ટેસ્ટ આવશે એ પરાઠાની ઉપરના પણ ચટણીનો અને અંદર સ્ટફિંગ બટાકાનું કરીશું, જે બધાને ભાવે એવું. અને પરાઠા એકદમ લેયર ટાઈપના હશે, સાદું પણ નહીં. લેયર એટલે જેમ લચ્છા. હા હા, એવી રીતે. એટલે લચ્છા પરાઠા અને સાથે ચટણીનું કોમ્બિનેશન. ગ્રેટ. તો ચલો હવે પરાઠાની એક નવી વેરાયટી બનાવતા શીખીએ, લેયર્ડ પરાઠા. એના માટે શરૂ કરી દઈએ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર વંડર મસાલા. તો ચલો જમીલાબેન, આ અલગ ટાઈપના પરાઠા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીએ? હા, આપણે છે ને બટાકા મેં બાફ્યા નથી, હું તો ફ્લેક્સ જ વાપરું છું. હા, અને હવે એકદમ સહેલાઈથી માર્કેટમાં સસ્તામાં સસ્તા મળે છે, નાની ક્વોન્ટિટીમાં મળે છે, ઓછી ક્વોન્ટિટી. આપણે કિલો કે એવું ના લાવવું પડે, 200 ગ્રામના જ મળે છે. હા, એટલે હવે આપણે બાફવાની ઝંઝટમાંથી મુક્તિ, રાહત મળી ગઈ. હા, એક કપ લઈએ છીએ આપણે અત્યારે ફ્લેક્સ, અને એની અંદર આપણે પાણી, થોડું હુંફાળું પાણી લઈએ છીએ. ખાલી ફ્લેક્સ ભીના થાય એટલું જ પલાળીએ છીએ. હા, બરોબર, બધા ભીના થવા જોઈએ. હજી તો પાણી પીસે. જો આપણે બટાકો બાફીએ ને ત્યાર પછી આવતા, હજી એક બે ચમચી અંદર સમાશે પાણી, થોડી વાર પાણી પીશે ને એટલે. બસ હવે આવું મિલાવી અને રેવા દઈએ. એની અંદર મસાલા થોડી વાર પછી કરીશું આપણે. હવે આ પાણી પીસે ત્યાં સુધી એને રેવા દઈએ થોડી વાર, ને ચટણી બનાવી લઈએ. જાર લઈ લઈએ, મિક્સર જાર નાનું લઈએ. કેવી ચટણી બનાવીશું અત્યારે? આ આપણે જે અલગ ખાઈએ છીએ એવી નહીં બનાવવાની, થોડી પેસ્ટ ટાઈપ બનાવવાની. લોટ બાંધવાનો છે એટલે, અને આની અંદર શિંગદાણાની એની કંઈ જરૂર પડશે નહીં બાઇન્ડિંગની. એટલે ગ્રીન ચટણી જે બનાવીએ એ જ બનાવીએ. ચટણી એક નંગ, એક લાંબુ મરચું લીધું છે, નાના બે લઈ શકાય. આદું ને લસણ છે, અને એક મરચું છે અંદર, એક ચમચી લઈએ છીએ આપણે. ફુદીના લઈએ છીએ 1/2 કપ જેટલા. ધાણા લઈએ છે 1/2 થી 1/4 કપ લઈ શકાય. અને ધાણા લઈએ ને તો ડાળખા સાથે લેવાની, આમાં ફ્લેવર બહુ જ હોય. હવે એની અંદર આપણે થોડું જીરું, 1/2 ચમચી જીરું, 5 ચમચી જેટલું મીઠું, થોડીક ખાંડ, બહુ નહીં નાખતા આપણે, 1/2 ચમચી. લીંબુ લઈએ છે, લીંબુનો રસ, 1/2 લીંબુનો રસ. હવે થોડુંક પાણી જ લઈ લઈએ પહેલાંથી જ, 3-4 ચમચી. આમે આપણે લોટ બાંધવામાં જ વાપરવાનું છે એટલે વાંધો ના આવે. જો બરાબર, હવે આપણે લોટ બાંધી દઈએ. 1 કપ મેંદો લઈએ છીએ. મેંદામાં સ્વાદ મુજબ મીઠું, ચટણીમાં મીઠું છે એટલે એ ખ્યાલ રાખવાનો. થોડુંક જ લઈએ છીએ અત્યારે આપણે, કારણ કે ચટણી આવશે ને એટલે એકદમ ચપટી. હવે એની અંદર મોણ નાખી દઈએ. તમે ઘી તેલ જેનું લેવું એ લઈશ, આપણે તેલનું લઈએ છીએ 2 ચમચી. પહેલાં એમનેમ મિલાવી દઈએ. હવે જે આ ચટણી છે ને એનાથી લોટ બાંધી દેવાનો, ફૂટે તો પાણી નાખવાનું. હમ,
હવે જો આનાથી બંધાઈ જતું હોય તો ઠીક છે, નહીં તો પછી થોડુંક પાણી ઉમેરી દેવાનું. જો આપણે હવે થોડુંક પાણી લઈશું, આવી રીતે હાથમાં જ લેવાનું, વધારે પડી ના જાય એટલે. અને પરાઠાનો લોટ બહુ કઠણ નહીં, બહુ ઢીલો પણ નહીં. બહુ ઢીલો હશે તો બરોબર વણાશે નહીં, અને બહુ કઠણ હશે તો તિરાડ પડી જશે. આ જગ્યાએ તમારે જો અડધો મેંદો અને ઘઉંનો લેવો હોય તોય લેવાય, એકલો ઘઉંનો એકલો મેંદો બધી રીતે થાય. ઓકે, મલ્ટીગ્રેન લેશો તો પણ ચાલશે. મલ્ટીગ્રેન લે તો વણવામાં કેવી રીતે કોઈ પ્રોબ્લેમ નહીં? ના ના, કશું નહીં થાય. પ્રોપર બંધાવો જોઈએ લોટ, તો કંઈ જ નહીં થાય. બસ જો હવે આ લોટ આપણે બાંધી દીધો છે. લોટને હંમેશા 10-15 મિનિટનો રેસ્ટ આપવાનો જ, કોઈ દિવસ એવી ઉતાવળ નહીં કરવાની. હવે આ જે બટાકાનો માવો છે ને એનો મસાલો કરવાનો, બરાબર. એ માટે આપણે જીરું, મરિયા અને ધાણી એ લીધું છે. 1/2 ચમચી મરિયા, 1/2 ચમચી વલિયારી અને 1 ચમચી ધાણા, આખી ધાણી, બરાબર. એને એકદમ શેકી લઈએ. આ જે ફ્રેશ નાખવામાં આવે ને સ્ટફિંગમાં, એ બહુ સરસ લાગે. તમે ધાણા જીરું નાખી શકો, પણ આ નાખવાથી બહુ જ ફેર પડી જાય એમ. ફ્રેશનેસની તો વાત જ અલગ. હા, જો આપણે વલિયારી, ધાણી, મરી અને આ જીરું કોરા શેકી લેવાના. એની સુગંધ આવે ત્યાં સુધી શેકી. હા, સુગંધ આવે ને ત્યાં સુધી. થોડા લાઇટ બ્રાઉન થવા દેવાના. ઓકે. અને જો આ રીતે શું કરો, તમને ના સમજ પણ, જો આવી રીતે પાથરી દો ને તો એ ખૂબ જ ઝડપથી થઈ જાય. અચ્છા, થોડી રાહ જોવાની. જો આ બધા મી થવા મળે ને લાઇટ, ગેસ તું ઓફ કરી દે. ધાણી ઉડવા માંડી. હવે એને થોડું સહેજ જ ઠંડુ થાય એટલે આપણે વાટી લઈએ. એકદમ ફ્રેશ વાટવાના, એટલે એને લીધે એની સુગંધ બહુ સરસ આવશે. વાટવાના એટલે ઠઠુંબવાના ખાલી. અધકચરા રાખીશું એટલે. હા, કશું નહીં, તમે આમ ના કરો ને, આમ ફેરવો ને. જો જો આ થઈ ગયા, જો બતાવું. હા, બસ હવે ગેસ ચાલુ કરશું, થોડોક વઘાર કરી લઈએ. તમે ના કરો તો ચાલે, પણ જ્યારે જો કરશો તો બહુ ટેસ્ટી લાગશે. અને આપણે તો આ રસોડી ટેસ્ટી શીખવાડવા આવ્યા છીએ, એટલે આપણે કશું પણ ચલાઈ નહીં લઈએ. એકદમ પરફેક્ટ રહેશે. 1 ચમચી તેલ, વધારે નહીં લેવાનું. 5 ચમચી રહી. રહી ક્યારે તતડી કે રહી છે કે નહીં, એક માટે જો અવાજ બંધ થઈ ગયો ત્યારે જે પ્રોપર તતડી કહેવાય. ઓકે. હા, નહીં તો કાચી. જો હવે અવાજ આવે છે ત્યાં આવતો ને. 1/2 ચમચી હિંગ નાખીએ છીએ, ગેસ ઓફ કરી દે. હવે 1 ચમચી આદું ને મરચા અને લસણ, વધારે નથી જોઈતું આપણે, ઉપર ચટણીમાં નાખ્યું છે ને એટલે. હવે 5 ચમચી જેટલી અડદર ઉમેરીશું. અડદરને તેલમાં ઉમેરીએ ને તો એ બધું ભળી જાય. તમે એમનેમ છૂટી અડદર નાખો ને તો બરોબર ભળે ને. બસ જો હવે આની અંદર આપણે ઉમેરી દઈએ, બટાકામાં ઉમેરી દઈએ. હવે આ જે મસાલો છે ને એમાં 1 ચમચી મસાલો લઈશું. જો 1-1.5 ચમચી. મેઈન ફ્લેવર આ મસાલાની જ છે. હા, બહુ સરસ આવશે ફ્લેવર. હવે આપણે મીઠું સ્વાદ મુજબ 1/2 ચમચી. ખાંડ ભાવે તો નાખવાની, ના ભાવે તો નહીં, બરાબર. 1/2 ચમચી પણ આપણા ગુજરાતીઓને બધામાં ખાંડ જોઈએ. અને કશામાં આપણે રૂટિનમાં ના પણ એડ કરતા હોઈએ ને, જો એમાં એડ કરી બી દઈએ તો પણ ભાવા લાગે. હવે આ છે ચપટી ચાટ મસાલો, 1/2 ચમચી. એનાથી બહુ સરસ લાગે, બટાકો છે ને એટલે ચટપટું સારું લાગે. હવે પહેલાં બધું હાથથી મિલાવી દઈએ.
આ સમયે તમને એવું લાગે કે બહુ જ કડક છે તો તમે એકાદ અડધી ચમચી પાણી નાખી શકો. આજે આપણે ચટણી પરાઠા કરીએ છીએ ને એટલે આની અંદર ધાણા ને એવું નથી નાખતા, પછી અતિશય થઈ જશે. ચાટ મસાલો ચટપટો જ હોય છે એટલે લીંબુનો રસ આપણે નાખતા નથી, અને આપણે ચટણીમાં નાખ્યું જ છે લીંબુ, બરાબર. એ બધું થોડું થોડું નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો બહુ સરસ બને પરાઠા. હવે આની અંદર થોડુંક અડદર ને એવું છે, હું સહેજ જ અડધી ચમચી પાણી લઉં છું. બસ મને એવું લાગે છે થોડુંક જોઈએ લિક્વિડ આમાં સ્પ્રેડ કરી શકે એવું કરવાનું છે. હા છે તો એકદમ સોફ્ટ જો, બરાબર. બસ લોટને રેસ્ટ અપાઈ ગયો છે, હવે એને કેળવી લઈએ. થોડુંક તેલ લઈએ અને બરાબર મસળી લઈએ. આપણે બહુ મોટા પરાઠા નહીં બનાવીએ, ચાર લુવા કરી લીધા છે. હવે વણી લઈએ. અટામણ લઈને વણી લેવાનું. ગોળ નહીં થાય તો ચાલશે, એનું વાંધો નથી, ગોળનું કંઈ જેટલી જરૂર નહીં, કારણ કે એમ પણ આપણે ફોલ્ડ જ કરવાના છે અને ફરી વણવાના છે આપણે. જો આ વણી લીધી છે, આવી રીતે બીજી એ વણી લઈએ. આમાં એક પરાઠો બનાવવા માટે બે રોટલી જોઈશે. અડધી ચમચી, બરાબર. હવે એને આપણે ફેલાવી દઈએ. જો આ તેલ લગાવી દીધું, બરાબર. હવે આ કોરો લેવાનો મેંદો અને આવી રીતે ભભરાવી દેવાનો. બસ હવે એને જીગજેક વાળવાનો. જો આમ વાળ્યા પછી આના આના અને આમ કરતું જવાનું. હા દબાવીને થોડું સ્પ્રેડ કરવાનું. જો હવે એને જો તમે આમ પણ કરી શકો, આમ પણ કરી શકો, હું હંમેશા આમ કરતી હોઉં છું. જો આ રીતે, બરાબર. આ રીતે આ રીતે કરું, બરાબર. અહીંથી બી સીલ થઈ જાય. પરાઠા છે એટલે બહુ પાતળા નહીં વણવાના, કારણ કે ઇટ સેલ્ફ સરસ જ લાગશે આ તળાશે એટલે, બરાબર. ફ્રાય થાય ને થોડાક એટલે સરસ જ લાગે. જો આટલા જ વણીએ છે હમણાં, પછી સ્ટફિંગ કર્યા પછી એકાદ વેલણ મારીશું. બંને બાજુથી વણવાના. જો આ થોડી વાર આ રીતે વણવાના એટલે છેડા બેડા અંદર દબાઈ જાય. લગભગ સરખા છે કે નહીં જો થઈ ગયા ને આપણા બે સરખા. હવે આપણે સ્ટફિંગ કરી લઈએ. સ્ટફિંગ હાથથી જ કરીશું, સહેજ ધાર બાકી રાખીશું. આ એકદમ સ્મૂધ છે ને એટલે પછી વણાશે બી સરસ. થોડીક જગ્યા બાકી રાખીશું. હવે આની ઉપર થોડુંક પાણી લગાવી દઈએ. બીજો પરાઠો છે ને એની ઉપર લગાવી દઈએ. લગાવતી વખતે એ ધ્યાન રાખવાનું. જો આ રીતે લગાવવાનું, એક સાથે ઉપર ની મૂકવાનું. જો એટલે હવા હોય ને એ અંદર બહુ રહે નહીં, બધી નીકળી જાય. ઘણી વાર હવા રહી જતી હોય ને તો આપણે વણતા તો આપણે વણતા નથી ફાવતું. ના ફાવે.
અંદરનું સ્ટફિંગ એકદમ સ્મૂથ છે ને એટલે સરસ થઈ જશે. જો હવે આપણો તવો થઈ ગયો છે ને મૂકી દઈએ. જો આવી રીતે હોય ને તો અને પહેલો એમનમ શેકી લેવાનો. જો એટલે કઈ લગાવ્યા વગર? હા, તો એ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે. અચ્છા, હા. પહેલા તમે એમનમ શેકી લો ને તો જો હવે આ બાજુ પણ શેકી લેવાનો અને ત્યાર પછી આપણે અત્યારે ઘી લગાવીએ છે. અડધી ચમચી ઘી લઈએ છે અને ગેસ ધીમો રાખવાનો, કારણ કે આ છે ને પછી કાચું રહે. તમે એકદમ ફાસ્ટ ગેસે કરી નાખશો ને તો શેકાઈ તો જશે પણ અંદરના જે લેયર છે તે કાચા રહેશે. હા, એટલા માટે ધ્યાન રાખવાનું કે એકદમ ધીમો ગેસ રાખવાનો. હવે જો એને આવી રીતે ફેરવી દેવાનો. તમે તબેથાથી કરો ને તો અમુક વાર શું થાય કે એકદમ છાંટા ઉડ્યા કરે અને આમાં સ્ટફિંગ વધારે છે ને એટલે જો આ રીતે ફરીએ બીજી તરફ ઘી લગાડી દેવાનું અને એકદમ ધીમા ગેસે તળવાનું અને આવી રીતે શેકવાનો. એકદમ ક્રિસ્પી કરી. હા, એકદમ ક્રિસ્પી કરીએ છે અને આપણે જે ચટણીમાં થોડી ખાંડ નાખી હતી ને એટલે અંદર આવશે ને લોટમાં ખાંડ એટલે થોડું બ્રાઉન પણ સરસ થશે. આ લેયર પરાઠા છે ને એટલે થોડાક લેયરને લીધે એમ થોડું આગું પાછું દેખાય, જે પેલા એકદમ આપણે સાદા પરાઠા બનાવીએ છે ને એવું નહીં લાગે. જો અત્યારથી જ આ બધું નહીં લાગતું લેયર જેવું. જો હવે આ શેકાઈ ગયું છે બરાબર, હવે લઈ લઈએ અને પછી ઘી નાખીએ ઉપર. ફરીથી ઘી લગાવો. હા, ઘીમાં કચાસ નહીં કરવાની કદી. જો આ એકદમ છૂટા થવા માંડ્યા ને પડે ના. હેલી પરાઠો તો તૈયાર છે પણ એની સાથે સર્વ કરવા માટે રાયતું જોઈશે ને? જોઈશે જોઈશે. બનાવી દઈએ ભીંડી રાયતું. જમીલા બેન, આપણે હવે ભીંડાનું રાયતું બનાવવાના છે પણ તમે કહ્યું ને ભીંડાનું રાયતું, એવો જ નેક્સ્ટ ક્વેશ્ચન મારા મગજમાં એક ક્લિક થઈ ગયો કે ચિકાશ ના પકડી જાય રાયતામાં. ના ના, તું આજે જોજે સહેજે નહીં થાય. અને ભીંડાને શું, જો આ ધોયેલું છે ભીંડો બરાબર, હવે આ ધોયેલા ભીંડાને હંમેશા લૂસી નાખવાના કપડાથી બરોબર અને ત્યાર પછી સમારવાના. મારા દાદી એમ કે ભીંડાની ઉપર ઝીણી ઝીણી રૂંવાટી હોય. હા હા, હોય હોય હોય. એટલે ધોઈને તમે એમનેમ સમારો તો અંદર પાણીનો ભાગ ને કચરાનો ભાગ અમુક વાર રહી જાય એટલે હંમેશા ભીંડાને ધોઈ અને આ રીતે કપડાથી લૂસીને પછી જ સમારવાના બરોબર. અને આને આપણે રાઉન્ડ સમારવાના આવી રીતે. જો આગળનું કાપી કાઢવાનું ને આ કાપી કાઢવાનું અને પછી આવી રીતે રાઉન્ડ રાઉન્ડ કરી દેવાના. બહુ પાતળાય નહીં ને બહુ જાડાય નહીં એવા. જો બરાબર, એવા આપણે સમારીને રાખ્યા છે 100 ગ્રામ ભીંડા લીધા તમે. જો એની ચિકાસ આપણે કાઢી નાખવાની છે અને એને ચડવાઈ પણ દેવાના છે. અચ્છા, ઓકે. પછી રાયતામાં એડ કરીશું. 3 ચમચી તેલ લઈએ છે કારણ કે ભીંડા હોય ને એટલે થોડાક તેલ વધારે જોઈએ. પછી કાઢી નાખવાનું તેલ, એ બીજા શાકમાં વાપરી શકાય. ગરમ થવા દેવાનો. ગરમ થાય ને ત્યાર પછી ભીંડા ઉમેરવાના. તો જ્યારે આ ભીંડાનું રાયતું બનાવીએ તો ભીંડાનું પ્રમાણ એ રાયતામાં કેટલું રાખવાનું હોય? અડધું દહીં કરતા અડધું. આપણે 200 ગ્રામ દહીં લીધું છે બરાબર અને એની સામે આપણે 100 ગ્રામ ભીંડા લઈએ છીએ. હવે આ ક્વોન્ટિટી એટલી દેખાય છે ને, હજી શેકાશે ને એકદમ શ્રિંક થઈ જશે. એવું ના થાય કે ભીંડા વધારે હોય ને દહીં ઓછું રહે. એને રાખતું પછી નાખ્યા એ ભીંડાનું શાક થઈ જાય કે ભીંડાના શાકમાં થોડુંક દહીં નાખીને બનાવી ને એવું થઈ જાય એટલે દહીંનું પ્રમાણ વધારે અને ભીંડાનું ઓછું. અને દહીંની સાથે જો કદાચ આપણે 1 કે 2 ચમચી જ ભીંડા ઉમેરીએ તો એ પણ મજા ના આવે. એ પણ મજા ના આવે. એ પછી ભીંડીનું રાખતું ગણાય ને પછી આવે નહીં. દરેક ચમચીમાં તમારે 2 થી 3 ભીંડાને પૈતા આવવા જોઈએ ને દહીં આવવું જોઈએ તો જ સારું લાગે. ચલો હવે ઉમેરી દઈએ. તેલ ગરમ છે. જો તેલ બરોબર કોટ થઈ જવું જોઈએ. પ્રોપર ચડવી લઈશું આપણે. કાચા નહીં રાખવાના.
હવે એની અંદર થોડુંક મીઠું, એટલે એ ચડી પણ જશે અને તળાશે, ચપટી મીઠું વધારે નહીં લેવાનું. ગેસ ઓફ કરી દે. હવે એને તેલ વગર કાઢી લેવાના, અને એવું થશે કે મસાલા બધા આપણે દહીંમાં કરીશું. આવી રીતે નમાવીએ ને એટલે જો આ બધું નીકળી ગયું, અને મસાલા વગરનું છે, સહેજ નમક જ છે ખાલી. જો આ ભીંડા હવે ફ્રાય થઈ ગયા છે બરાબર, હવે એની અંદર થોડું મરચાં ભભરાઈ દઈએ છીએ, કશો વાંધો નહીં, તો રાખજો બસ. હવે એને ઠંડા થવા દેવાના બરાબર, કારણ કે ગરમ ગરમ આપણે નાખીએ ને તો સારું ના લાગે, દહીં ઠંડુ જ જોઈશે. હવે દહીંને લઈને ફેંટી લઈએ આપણે, દહીંને એક મોટા બાઉલમાં લઈએ. જો 200 ગ્રામ દહીં છે અને એકદમ ઠંડુ, દહીંમાં ક્યારેય બ્લેન્ડર નહીં મારવાનું. જેના ફોદા હોય એ બેન તૂટે. જો થઈ ગયા, જો દેખાય છે કઈ, હવે આમાં આપણે મસાલો કરીએ પછી મિલાવીએ. ખાંડ ભાવતી હોય તો જ નાખવાની, નહીં તો નહીં નાખવાની બરાબર. પણ મને ભાવે, મને બધું થોડુંક મીઠું ભાવે, આપણે બહુ નથી લેતા, 5 ચમચી જેટલી જ ખાંડ લઈએ છીએ બરાબર. ભીંડામાં તમે મરી નાખ્યા છે, સહેજ ચપટી કદ નાખું છું. આમાં જીરું લઈએ છીએ 1/2 ચમચી જેટલું, ચાટ મસાલો લઈએ છીએ. હવે આની અંદર થોડો લીંબુનો રસ, દહીં ખાટું નહીં લેવાનું, દહીં મોડું લેવાનું. હા, અને પર લીંબુના જો 1/2 ચમચી લીંબુનો રસ નાખવાનો, બહુ સરસ લાગશે. હા રાઈટ, તો જે દહીંની ખટાશ હોય એના કરતાં ખટાશ અલગ, દરેકની ખટાશ અલગ. આમચૂર એટલે મેંગોની, આમચૂરની અલગ હોય, દહીંની અલગ હોય, ટામેટાની અલગ, આંબલીની અલગ, લીંબુની અલગ, દરેક ખટાશનું અલગ અલગ મહત્વ છે ને ટેસ્ટ પણ અલગ છે. એટલે જ આપણે આમાં લીંબુ નાખ્યું છે. હવે જો આની અંદર આપણે થોડા ધાણા અને એક લીલું મરચું. લીલું મરચું જ્યારે આપણે આમ ખાવામાં આવશે ને, આમ ક્રંચ બહુ સરસ લાગે. એક ચમચી ધાણા લઈએ છીએ અને એક નાનું લીલું મરચું. હવે આપણે બધું મિલાવીએ, પહેલાં આ મિલાવી દઈએ પછી નાખીએ છીએ ભીંડા, અને જોવાના ભીંડા ઠંડા થયા કે નહીં બરાબર. અને તમને એવું લાગતું હોય તો હજી ઠંડુ ખાવું હોય તો ફ્રીજમાં મૂકી શકાય, વાંધો નહીં આવે, ચીકાસી ગેસ કશું જ નહીં થાય. હા, જે ગેસ્ટ આવવાના હોય ને કલાક પહેલાં તમે બનાવી દો તોય ચાલે, અથવા બંને અલગ અલગ મૂકી રાખો ફ્રીજમાં, પછી ભેગું કરો તોય ચાલે. બસ હવે આ ઉમેરી દઈએ. જો ઠંડા થઈ ગયા છે, દહીંથી ઓછા છે ને, દહીંનું પ્રમાણ વધારે આમ દેખાવું જ જોઈએ. આપણે ખાંડ આખી નાખી છે ને એટલે થોડી વાર મિલાઈએ એટલે એનો ટેસ્ટ આવી જાય, બધી ઓગળી જાય. રાયતું તૈયાર છે અને પરાઠા સાથે સર્વ કરીએ. પરાઠાને કટ કરીએ આપણે, જે એકદમ લેયર લેયર છે ને એટલે છૂટા પડતા થાય છે. સહેજ ઘી, વધારે નહીં, થોડું ગ્લેઝ માટે. અડસો ને એકદમ હાથમાં જ આવશે લેયર. રાયતું જ્યારે પણ બનાવીએ ને તો એનો ખ્યાલ રાખવાનો કે ફોદા ના ચાલે. જો હવે એની ઉપર સહેજ મરચું અને ધાણા, તો હેલી તૈયાર છે લેયર ચટણી પરાઠા અને સાથે ભીંડાનું રાયતું. યસ, એકદમ ક્વિક, ઇઝી અને એકદમ ટેસ્ટી. યસ.
લેયર્ડ ચટણી પરાઠા અને ભીંડાનું રાયતું બનાવવા માટે જોઈશે. પૂરણ બનાવવા માટે જોઈશે બટાકાના ફ્લેક્સ 1 કપ, ગરમ પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો 1/2 ચમચી, ખાંડ 1/2 ચમચી. વઘાર કરવા માટે જોઈશે તેલ 1-2 ચમચી, રાઈ 5 ચમચી, હિંગ 1/2 ચમચી, આદુ લસણ અને મરચાં 1 ચમચી, હળદર 5 ચમચી. મસાલો બનાવવા માટે જોઈશે જીરું 1 ચમચી, મરી 1/2 ચમચી, ધાણા 1 ચમચી, વરિયાળી 1/2 ચમચી. ચટણી બનાવવા માટે જોઈશે લીલા મરચાં 1 નંગ, આદુ મરચાં અને લસણ 1 ચમચી, ફુદીનો 1/2 કપ, કોથમીર 1/2-1.5 કપ, જીરું 1/2 ચમચી, મીઠું 5 ચમચી, ખાંડ 1/2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, પાણી જરૂર મુજબ. લોટ બાંધવા માટે જોઈશે મેંદો 1 કપ, મીઠું સ્વાદ અનુસાર, તેલ 1-2 ચમચી, તૈયાર કરેલ લીલી ચટણી 1-2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે મેંદો અને ઘી. ભીંડાનું રાયતું બનાવવા માટે જોઈશે તેલ 3 ચમચી, ભીંડા 100 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, મરીનો પાવડર 1/2-1.5 ચમચી, દહીં 200 ગ્રામ, ખાંડ 5 ચમચી, જીરું 1/2 ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી, લીંબુનો રસ 1/2 ચમચી, કોથમીર 1 ચમચી, લીલા મરચાં 1 નંગ. લેયર્ડ ચટણી પરાઠા અને ભીંડાનું રાયતું બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે એક બાઉલમાં બટાકાના ફ્લેક્સ લઈ તેમાં થોડું ગરમ પાણી ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે રહેવા દો. હવે મસાલો બનાવવા માટે એક વઘારિયામાં વરિયાળી, ધાણા અને મરી ઉમેરી તેમાં થોડું જીરું ઉમેરી તેને શેકી તે થોડું ઠંડુ થાય એટલે ખાયણી દસ્તામાં લઈ તેને વાટી લો. હવે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, આદુ લસણ, મરચાં અને હળદર ઉમેરી મિક્સ કરી તેને પલાળેલા ફ્લેક્સમાં ઉમેરી લો. હવે તેમાં વાટેલો મસાલો ઉમેરી મિક્સ કરી મીઠું, ખાંડ, ચાટ મસાલો ઉમેરી મિક્સ કરો. હવે જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે ગ્રીન ચટણી બનાવવા માટે એક મિક્સર જારમાં લીલા મરચાં, આદુ લસણ મરચાં, ફુદીનો, કોથમીર, જીરું, મીઠું, ખાંડ, લીંબુનો રસ અને પાણી લઈ તેને ક્રશ કરી લો. હવે લોટ બાંધવા માટે એક તાસમાં મેંદો, મીઠું અને તેલ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તૈયાર કરેલી ગ્રીન ચટણી ઉમેરી મિક્સ કરો. હવે જો જરૂર લાગે તો એમાં થોડું પાણી ઉમેરી લોટ બાંધી તેને 10-15 મિનિટ માટે રેસ્ટ આપો. હવે રેસ્ટ આપેલો લોટ લઈ તેને તેલથી મસળી લો. ત્યારબાદ તેના લુઆ કરી તેને અટામણની મદદથી વણી લો. હવે એની ઉપર તેલ લગાવી મેંદો ભભરાવી તેને આ રીતે ફોલ્ડ કરી તેનો રોલ વાળી લો. હવે અટામણની મદદથી તેને વણી લો. હવે તેની ઉપર બનાવેલું પૂરણ મૂકી તેને સ્પ્રેડ કરી લો. હવે કિનારીએ પાણી લગાવી તેની ઉપર બીજો તૈયાર કરેલો પરાઠો મૂકી તેને સીલ કરી લો. હવે એને આ રીતે વેલણની મદદથી થોડું વણી લો. હવે પરાઠાને તવી ઉપર લઈ તેને બંને બાજુથી શેકી લો. ત્યારબાદ ઘી મૂકી બંને બાજુ એકદમ કડક શેકી લો. શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં લઈ ફરીથી એક વખત ઘી લગાવો. ભીંડાનું રાયતું બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ભીંડા ઉમેરી તેને ચડવા દો. હવે થોડું મીઠું ઉમેરી તે પ્રોપર ચડી જાય ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી એમાં મરી પાવડર ભભરાવી મિક્સ કરી લો. હવે એક બાઉલમાં દહીં લઈ તેને વિસ્ક કરી લો. હવે એમાં ખાંડ, મરી પાવડર, જીરું પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ, કોથમીર, લીલા મરચાં લઈ મિક્સ કરી તૈયાર કરેલા ભીંડા એમાં ઉમેરી મિક્સ કરી રાયતું તૈયાર કરી લો. હવે પરાઠાને વચ્ચેથી કટ કરી ફરી એકવાર ઉપર ઘી લગાવી તેને સર્વિંગ પ્લેટમાં લઈ હવે રાયતાને એક બાઉલમાં કાઢી તેની ઉપર લાલ મરચું પાવડર અને કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે લેયર્ડ ચટણી પરાઠા અને ભીંડાનું રાયતું. જ્યારે પણ સમર વેકેશનની શરૂઆત થાય ને ત્યારથી જ બાળકોનું એક લાંબુ લિસ્ટ થઈ જતું હોય છે કે આજે મારે આ ખાવું છે, કાલે મારે આ ખાવું છે. તો એ જ જે લાંબુ લિસ્ટ હોય છે ને એ લિસ્ટમાં થોડો વધારો અમે કરાવીશું. તો વેકેશન સ્પેશિયલ રેસિપીઝ શીખીએ આપણે સોનલબેન પાસેથી. શું વાત છે સોનલબેન, પ્રીહીટ કરવા ઓવન મૂકી દીધું એટલે બેકિંગની કોઈ વેરાયટી બતાવશો? છે આજે કેસરોલ છે એક રાઈસનું. વેકેશન છે, ફટાફટ થઈ જાય. યસ, બાળકોની મનગમતી સીઝન હવે શરૂ થઈ વેકેશનની. એટલે વેકેશન હોય ને એટલે કોઈનું ના સાંભળે બાળકો, કોઈનું ના સાંભળે. સાચી વાત છે, અને આપણે કામ વધી જાય એટલે આવી જ રેસિપી કરવી પડે છે, ફટાફટ ઈઝી અને જલ્દી થઈ જાય. યસ, તો તમે બનાવવાનો છો રાઈસ કેસરોલ. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે વઘાર માટે તેલ ગરમ કરશું. અત્યારે શેના માટેની પ્રોસેસ કરીશું? અત્યારે આપણે રાઈસ બનાવવાની પ્રોસેસ કરીએ છીએ. પછી રાઈસ થઈ જાય પછી વ્હાઈટ સોસ ને એની આપણે આગળની પ્રોસેસ કરશું. ઓકે, અચ્છા, એટલે આમાં એક રાઈસ નું પછી વ્હાઈટ સોસ નું એવી રીતે અલગ અલગ લેયર્સ, અલગ લેયર્સ થશે. અચ્છા, હવે પહેલા લસણ વઘારશું.
કાંદા, એક કાંદો લીધો છે. રાઈસ કઈ ફ્લેવરના બનશે? ટોમેટો ફ્લેવરના થશે, એટલે એ લેયર રેડ થશે, પછી વ્હાઈટ લેયર થશે વ્હાઈટ સોસ. હા, એક કાપેલું મરચું છે. ડુંગળી ક્યાં સુધી થવા દેવાની? આમાં સ્લાઇટ જ, 2-3 મિનિટ થોડી બ્રાઉન થઈ જાય ને, એસ એચ બીક તો થશે. હવે એક કાપેલું ટમેટું છે. હવે આપણે વેજીટેબલ્સ નાખશું. વટાણા બાફેલા લઈશું કે કાચા? ના, કાચા જ છે, બધા કાચા જ લેશું. હા, 3-1 ચમચી જેટલું ફ્લાવર, 3 ચમચી જેવું ગાજર. આમાં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરતા, ખાલી ગરમ મસાલો અને મીઠું બે જ. ખાલી બે જ વસ્તુ? હા, બે જ વસ્તુ. હળદર, ધાણા જીરું, મરચું, આપણે રેગ્યુલર કોઈ નહીં, ગ્રીન ચીલી આ મરચું એડ કર્યું છે. પોણી ચમચી જેવું મીઠું એડ કરી દઈશું. આ વેજીટેબલ પૂરતું. હવે ગરમ મસાલો 1.5 ચમચી જેવો લીધો છે મેં, અને આપણે થોડું સોસી બનાવવાનું છે, બીકોઝ બેક કરવાનું છે, એટલે હવે આ સ્ટેજ પર આપણે એને ટોમેટો પ્યુરી એડ કરશું. 2 ટમેટાની મેં પ્યુરી બનાવી છે, એ પણ કાચા ટામેટા, કાચા ટામેટાની. થોડું આપણે ગુજરાતીમાં કહીએ ને આમ લસલસતું, એવું લસલસતું બનાવવાનું છે. અને બેકિંગ જ્યારે કરવાનું હોય તો જો આ કદાચ ડ્રાય હોય તો પ્રોપર બેક, પ્રોપર બેક ના થાય. હા, 1/2 કપ જેટલું પાણી મેં એડ કર્યું છે. હવે આ બધું એડ કર્યું, એના ભાગનું સોલ્ટ એડ કરી દેશો, 1/2 ચમચી ફરી મીઠું. હવે એના 5-7 મિનિટ કૂક થવા દેશો. આ ગ્રેવી અને વેજીટેબલ સરસ પાક એકદમ ચડી ગયા છે. હવે આમાં ઓલરેડી પહેલેથી કૂક કરેલા ભાત ઉમેરશું. આનું માપ કેટલું રાખ્યું? 1.5-2 કપ જેટલું, જેવું આપણે અત્યારે આપણે આ 1.5 કપ પર લીધા છે. તો જ્યારે આ બનાવતા હોઈએ આપણે રાઈસ કેસરોલ, તો એમાં શાકભાજી અને ભાત એ બંનેનું માપ કેવી રીતે ડિસાઈડ થાય? એ જેટલા ભાત હોય એટલા બધા વેજીટેબલ ભેગા થઈને થઈ જાય. ઓકે, હા, બે ઇક્વલ જ? હા, ઇક્વલ જ. આ રાઈસ તૈયાર થઈ ગયા છે, હવે આપણે વ્હાઈટ સોસ બનાવી લઈશું. એના માટે ઘી લીધું છે, આમ બટર યુઝ કરતા હોય આપણે, પણ આપણે બધું ફ્યુઝન લઈએ છીએ એટલે આમાં બી એવી જ રીતે. અચ્છા, 2 ચમચી મેંદો લીધો છે. જો આમાં વ્હાઈટ સોસને કોઈ અલગ ફ્લેવર આપવી હોય તો આ રાઈસની સાથે કઈ ફ્લેવર જાય? વ્હાઈટ સોસમાં આપણે ચીલી ફ્લેક્સને એવું બી એડ કરી શકીએ આ રાઈસની સાથે. હા, ઓરેગાનો એડ કરાય? હા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બી. હા, આમાં થોડો ગરમ મસાલો પછી ઓછો એડ કરવાનો, અધરવાઇઝ એની ફ્લેવર એટલી ડોમિનેટિંગ હોય કે આ ફ્લેવર એટલી બધી દબાઈ જાય, તો પછી ગરમ મસાલો આપણે ઓછો એડ કરશું. મેંદો શેકાઈ ગયો છે, થોડું થોડું કરીને દૂધ લમ્સ અધરવાઇઝ પડી જશે. હવે સોલ્ટ નાખી દઈશું. અને થીક નોય બહુ થવા દઈએ, કારણ કે બેક કરવું છે એટલે. આ વ્હાઈટ સોસ તૈયાર છે, હવે એસેમ્બલ કરીએ. વિધિન નો ટાઈમમાં બની જતી આ વાનગી છે, એટલે તો વેકેશન સ્પેશિયલ છે. આ રાઈસ એસેમ્બલ થઈ ગયા છે, હવે વ્હાઈટ સોસ એની પર કરી લઈએ. રાઈસનું જે લેયર કરીએ એને આપણે બહુ આમ વધારે દબાવીને નથી કરતા ને? હા, હવે આની પર મરીનો ભૂકો, હવે ચીઝ ગ્રેટ કરી દઈશું. બેક ડિશમાં તો આપણે જેટલી ચીઝ ઉમેરીએ હંમેશા ઓછી ઓછી જ લાગવાની છે.
અને જ્યારે પણ બેક ડિશ બને ને ઘરે સ્પેશિયલી બધા એવું જ કરે કે ઉપરનો જે ચીઝ વાળો પાર્ટ હોય ને બધાને એ જ જોઈતો હોય. સાચી વાત છે. હવે આની ઉપર કોથમીર. બધા લેયર થઈ ગયા છે, બેક કરવા મૂકીએ. અને 180 ડિગ્રી પર 20-25 મિનિટ માટે બેક કરવાનું છે. સરસ ચીઝની મને અત્યારે સુગંધ આવી રહી છે, એકદમ મેલ્ટ થયું છે. તો તૈયાર છે રાઈસ કેસેરોલ. યસ, એકદમ ક્વિક અને ઈઝી. ઈઝી. હવે આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરવાની, એના માટે રીત લખી લો. રાઈસ કેસેરોલ બનાવવા માટે જોઈશે, રાઈસ બનાવવા માટે જોઈશે તેલ 2-3 ચમચી, લસણ 4 કળી, ડુંગળી 1/2 કપ, લીલું મરચું 1 નંગ, ટામેટાં 1/2 કપ, વટાણા 3-4 ચમચી, ફ્લાવર 3 ચમચી, ગાજર 3 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો 1/2 ચમચી, ટામેટાની પ્યોરી 1 વાટકી, રાંધેલો ભાત 1/2 કપ. વ્હાઈટ સોસ બનાવવા માટે જોઈશે ઘી 2 ચમચી, મેંદો 2 ચમચી, દૂધ 1 કપ, મીઠું સ્વાદ અનુસાર. અને સામગ્રીમાં જોઈશે મરીનો ભૂક્કો, ચીઝ અને કોથમીર. રાઈસ કેસેરોલ બનાવવાની રીત. સૌપ્રથમ રાઈસ બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળી ઉમેરી લીલું મરચું ઉમેરી સાંતળી લો. હવે એમાં ટામેટાં, વટાણા, ફ્લાવર, ગાજર અને મીઠું ઉમેરી મિક્સ કરી ગરમ મસાલો ઉમેરી ટામેટાની પ્યુરી ઉમેરી થોડુંક પાણી ઉમેરી મિક્સ કરી લો. હવે આ બધા શાકને 5 મિનિટ માટે કૂક થવા દો. ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરી રાઈસ તૈયાર કરી લો. હવે વ્હાઈટ સોસ બનાવવા માટે એક પેનમાં ઘી લઈ તેમાં મેંદો ઉમેરી તેને શેકી દૂધ ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી વ્હાઈટ સોસ તૈયાર કરી લો. હવે બેક ડિશને એસેમ્બલ કરવા માટે બેક ડિશ લઈ તેમાં પહેલાં રાઈસનું લેયર કરી તેની ઉપર વ્હાઈટ સોસ રેડી, મરીનો ભૂકો લઈ તેની ઉપર ચીઝ છીણી, કોથમીર લઈ 180 ડિગ્રી ઉપર 20-25 મિનિટ માટે બેક કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે રાઈસ કેસેરોલ. હવે ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે બાળકોને હાઇડ્રેટ રાખવા બહુ જ જરૂરી થઈ જાય છે. તો હાઇડ્રેટ રાખવા માટે ઘડી ઘડી પાણીનો ગ્લાસ તેમની આગળ ના લઈ જઈ શકીએ ને, તો ચલો એમના માટે ઠંડા પીણાની કંઈક વ્યવસ્થા કરીએ. ઉનાળો ચાલી રહ્યો છે, ઉનાળાનું વેકેશન ચાલુ હોય તો એના માટે ઉનાળામાં સ્પેશિયલ ડ્રિંક્સ જે બધા અલગ અલગ બનતા હોય તો બાળકો માટે થઈને એવા કોઈ સ્પેશિયલ ડ્રિંક્સના આઈડિયા તમારી પાસે ખરા? બાળકો માટે મોટા મોટા ડ્રિંક તો બધાને ભાવશે. સો કઈ ફ્લેવરનું ડ્રિંક હશે? લેમન ગ્રાસ, ઓરેન્જ અને ચા, જેને ચાની હેબિટ હોય પણ ગરમીમાં ચા પીવાની પેલી થઈ જાય તો આમાં ચા બી એડ કરીએ છીએ એટલે એની બી ફ્લેવર આવે અને લેમન ગ્રાસ ઓરેન્જ જ્યુસ જેવું લાગે એટલે બધાને મજા આવે એકદમ ઠંડી કરીને પીવાની. હા, ઓકે, તો શરૂ કરીએ. હા, પહેલાં આપણે 2 ગ્લાસ જેવું પાણી ગરમ કરશું. એક વીક સુધી કઈ પ્રોબ્લેમ ના થાય ફ્રીઝમાં રાખવાનું પણ. પાણી સરખું બોઇલ કરશું એટલે એની અંદર ચા, લેમન ગ્રાસ, મિન્ટ સરખું એની ફ્લેવર મિક્સ થઈ જશે, એનહેન્સ થશે બોઇલ કરવાથી, એટલા માટે થોડું પાણી બોઇલ થવા દઈએ પછી બધું એડ કરશું. પાણી બોઇલ થઈ ગયું છે. હવે 1/2 ચમચી જેવી ચાની ભૂક્કી, 2 ચમચી ખાંડ, થોડા ફુદીનાના પાન અને 8-10 લીલી ચાની કાપેલી છે. લેમન ગ્રાસ જનરલી બધાના ઘરમાં અવેલેબલ નથી હોતું તો એની જગ્યાએ એના ઓપ્શનમાં શું એડ કરાય? આદુ લઈ શકીએ. ઘણી વખત લેમન ગ્રાસની ફ્લેવર થોડી આદુને મળતી આવે આંબી, પણ આદુની અમાઉન્ટ થોડી ઓછી નાખવાની બીકોઝ ગરમી છે એટલે થોડી જ એડ કરવાનું.
હવે એને ઉકાળવાનું કે હા અને 5 થી 10 મિનિટ ઉકાળવાનું હવે આ ઉકળી ગયું છે એટલે એને આપણે ગાળી લેશું હા અને ગાળી અને ઠંડુ કરવાનું છે કારણ કે આને એકદમ ઠંડુ જ સર્વ કરવાનું છે એટલે આપણે ઠંડુ કરવા રાખી દેશું હા હવે આ ઠંડુ થઈ ગયું છે એને આપણે કાઢી લેશું અને જ્યારે બી સર્વ કરવું હોય ત્યારે આપણે કોઈ બી જ્યુસ સાથે એને એડ કરી દેશું ઓરેન્જ જ્યુસ છે તો અત્યારે જે આપણે એક્સ્ટ્રેક્ટ રેડી કર્યું છે એની સામે જ્યુસનું પ્રમાણ જે છે એ કેવી રીતે રાખવાનું હાફ જેટલું જ્યુસ લઈએ એટલું એટલે મેં અડધો ગ્લાસ લીધું હતું જ્યુસ ને ઉપર અડધો ગ્લાસ એક્સ્ટ્રેક્ટ યુઝ કર્યું ઓકે તો તૈયાર છે લેમન ગ્રાસ કુલર યસ ઉનાળામાં પીવાની મજા પડી જાય મજા પડી જાય માત્ર બાળકોને જ નહીં પણ જે પણ વ્યક્તિ અત્યારે આ રેસીપી જોઈ રહી છે ને બધાના મોઢામાં પાણી આવી જાય એવી આ વાનગી છે તો આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો લખી લો રીત લેમન ગ્રાસ કુલર બનાવવા માટે જોઈશે પાણી 2 ગ્લાસ ચા 1.5 ચમચી ખાંડ 2 ચમચી ફુદીનાના પાન 1-2 ચમચી લીલી ચા 8-10 પાન સર્વ કરવા માટે જોઈશે ઓરેન્જ જ્યુસ લેમન ગ્રાસ કુલર બનાવવાની રીત કુલર બનાવવા માટે સૌપ્રથમ એક સોસ પેનમાં પાણીને ગરમ કરવા મૂકો પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ચા ખાંડ ફુદીનાના પાન લીલી ચા ઉમેરી તેને થોડીવાર માટે ઉકળવા દો પ્રોપર ઉકળી જાય ત્યારબાદ તેને એક બાઉલમાં ગાળી ઠંડુ થવા દો એક્સ્ટ્રેક્ટ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને એક વાસણમાં ભરી ઓરેન્જ જ્યુસમાં એડ કરી કુલર સર્વ કરો તો તૈયાર છે લેમન ગ્રાસ કુલર